class. In last lecture, we have studied about closed pet structure in one dimension, two dimension, and three dimension. Now we have discussed about three dimensional arrangement in crystalline solid. Atom arrangement in three dimension of crystalline solid we have discussed already in our previous lecture. Arrangement of atom in crystalline solid. Now we have given one example about NaCl. You know about this NaCl, student? जे थ्री डायमेंशन की अंदर एटम की अरेन्जमेंट हो आप लास्ट लेक्चर में डिस्कस करूँ तमने बे टाइपनी अरेन्जमेंट जोई थी कि जेमा ए ए टाइप मीन्स स्क्वेर टाइप जो अरेन्जमेंट थी कि जेनी अंदर एटम एक एटम नीचे बीजो एटम अरेन्ज करतो जो टाइप पेटर्न थी ईच पेटर्न रिपीट करती थी એટલે આપણે એ જે અરેન્જમેન્ટ હતી એને એ એ ટાઈપ અરેન્જમેન્ટ કીધી હતી અને સેકન્ડ ટાઈપ હતી એ બી ટાઈપ અરેન્જમેન્ટ કે જેની અંદર હેક્સાગોનલ શેપ પ્રોડ્યુસ થતો હતો. એટલા માટે આ ટાઈપની અરેન્જમેન્ટને હેક્સાગોનલ અથવા તો એ બી ટાઈપ અરેન્જમેન્ટ ઇન થ્રી ડાયમેન્શન પણ આપણે કહેતા હતા. ઓકે, ઇન ધીસ ટાઈપ ઓફ અરેન્જમેન્ટ દેર આર ટુ ટાઈપ્સ ઓફ વોઇડ પ્રોડ્યુસ. What is the name of two types of voids? First, it is a octahedral void, and second, it is a tetrahedral void. Tetrahedral void kevi rite produce thai me tamne kidu to ke tron atom niche hoy, tron atom niche hoy ne upar ek atom tame rakhi diyo, etle total four surface wali જે વન ટુ થ્રી અને ફોર અહીંયા તમને જે વોઇડ દેખાય તો એ થઈ જશે ટેટ્રાહેડ્રલ વોઇડ. અને જે ઓક્ટાહેડ્રલ વોઇડ છે એની નીચે વન ટ્વેલ થ્રી વન ટ્વેલ થ્રી ત્રણ એટમ નીચે ત્રણ એટમ ઉપર પણ ડાયરેક્શન એકબીજાની ઓપોઝિટ અને એમાં એટ સરફેસ એટલે વોઇડ પ્રોડ્યુસ થાય તેને કહેવાય ઓક્ટાહેડ્રલ વોઇડ. ઓકે, આ ટાઈપના ક્રિસ્ટલાઇન સોલિડ હોય એની અંદર તમને ધ્યાનમાં રાખજો કે કયા ટાઈપના ક્રિસ્ટલાઇન સોલિડની અંદર આ ટાઈપના વોઇડ મળશે. તમને ક્વેશ્ચન થવો જોઈએ, જો કોઈ પણ મેટલ હોય ને તો મેટલની અંદર તમને એક વસ્તુનો ખ્યાલ હોવો જોઈએ કે મેટલની અંદર બધા ઇલેક્ટ્રોનનું જે વોલ્યુમ હશે ને એ સેમ હશે. ખ્યાલ આવે? એટલા માટે બધા એટમનું વોલ્યુમ સેમ હોય તો આ ટાઈપના ક્રિસ્ટલાઇન સોલિડ જે આયોનિક ક્રિસ્ટલાઇન સોલિડ હોય જેમ કે NaCl, KCl, MgSO4, CuSO4 આ ટાઈપના જે આયોનિક સોલિડ હશે એની અંદર તમને આ ટાઈપના જે ઓક્ટાહેડ્રલ વોઇડ છે અને ટેટ્રાહેડ્રલ વોઇડ છે તે મળશે. કોઈ પણ એક ક્રિસ્ટલાઇન સોલિડની અંદર હાઉ મેની ઓક્ટાહેડ્રલ વોઇડ પ્રેઝન્ટ અને હાઉ મેની ટેટ્રાહેડ્રલ વોઇડ પ્રેઝન્ટ એનો આન્સર લાસ્ટ ટાઈમ આપી દીધો હતો કે ઓક્ટાહેડ્રલ વોઇડ જેટલા હશે એના કરતાં ડબલ તમને ટેટ્રાહેડ્રલ વોઇડ મળશે. કેમ કે ઓક્ટાહેડ્રલ હેવિંગ એટ સરફેસ અને એને બનાવવા માટે ટોટલ સિક્સ એટમ પાર્ટિસિપેટ થઈ જાય એટલા માટે એની જે સ્ટ્રેન્થ એના કરતાં ડબલ જે ટેટ્રાહેડ્રલ વોઇડ છે તેની નંબર હશે. ચાલો, એટલે ઓક્ટાહેડ્રલ કરતાં હંમેશા ટેટ્રાહેડ્રલ વોઇડ છે એ ડબલ મળશે. તમને કોઈ ક્વેશ્ચન પૂછે કે ધારો કે કોઈ પણ એક ક્રિસ્ટલિન સોલ્યુટ છે એની અંદર ટુ ટેટ્રાહેડ્રલ વોઇડ હોય તો ઓક્ટાહેડ્રલ વોઇડ કેટલા હોય તો વન ઇઝ ધ રાઈટ આન્સર. અન્ડરસ્ટેન્ડ? ઓકે, પેજ નંબર 17 ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 17 ઉપર તમને
एबीसी टाइप में जे 3 डायमेंशन में अरेंजमेंट है, एबीसी टाइप में अरेंजमेंट આપેલું છે. एबीसी टाइप में अरेंजमेंट के अंदर एचसीपी एंड सीसीपी, एचसीपी मींस हेक्सागोनल क्यूबिक क्लोज पैकिंग अरेंजमेंट, सीपी सीसीपी એટલે क्यूबिक क्लोज पैकिंग अरेंजमेंट. आ બે ટાઈપની જે અરેન્જમેન્ટ છે એ તમને આ જે 3 ડાયમેન્શનની અંદર એબીસી ટાઈપ અરેન્જમેન્ટ હશે એની અંદર હશે. ઓકે, એનો જે કોઓર્ડિનેશન ઉપર હશે 12 હશે, કેમ કે એક એટમ બીજા 12 એટમ સાથે અટક થયેલો હશે, એટલે મેક્સિમમ એબીસી ટાઈપની અરેન્જમેન્ટમાં તમને કોઓર્ડિનેશન નંબર 12 મળશે, કેમ કે એક એટમ છે એ બીજા 12 એટમ સાથે અરેન્જ થયેલો છે. ऑर्बिट में ऑक्टेट कंप्लीट करवा माटे इलेक्ट्रॉन डोनेट करी दे, એટલે એની જે સાઈઝ હશે નાની થઈ જશે, એટલે પોઝિટિવ આયન બની જાય. કોઈ પણ નેગેટિવ આયન છે, કોઈ પણ એટમ પોતાની લાસ્ટ ઓર્બિટ માં ઓક્ટેટ કમ્પ્લીટ કરવા માટે પોતે ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરશે, તો એની જે સાઈઝ છે એ વધી જશે. તે એક વસ્તુ ધ્યાનમાં રાખવાનું છે કે જે વોલ્યુમ અથવા સાઈઝમાં હંમેશા નેગેટિવ આયન છે તે મોટા હશે અને પોઝિટિવ આયન છે તે નાના હશે. હવે તમને ખબર પડી ગઈ કે યુનિટ સેલની અંદર બધા એટમ આયન અરેન્જ થયેલા છે, તો કઈ જગ્યાએ અરેન્જ થયેલા છે. હું તમને એક એક્ઝામ્પલ આપું કે આ યુનિટ સેલ છે, તો યુનિટ સેલ હેવિંગ 8 એંગલ, દરેક એંગલે નેગેટિવ આયન અરેન્જ થયેલો હશે. આ વસ્તુ તમારા ધ્યાનમાં દરેક યુનિટ ચલના દરેક એંગલે નેગેટિવ આયન અરેન્જ થયેલો હશે. તો ક્વેશ્ચન છે તો પોઝિટિવ આયન ક્યાં છે, તો નેગેટિવ આયન દરેક એંગલે અરેન્જ થઈ ગયા પછી એના થ્રુ તમને વોઇડ મળશે, કેમ કે તમને ખબર પડી ગઈ છે કે નેગેટિવ આયન જો આવી રીતે અરેન્જ થયેલા હોય તો વચ્ચે વોઇડ મળે, એટલે આ વોઇડ છે એમાં પોઝિટિવ આયન છે એ વોઇડની અંદર અરેન્જ થશે, કેમ કે એની જે સાઈઝ છે એ નેગેટિવ આયનની કમ્પેરિઝનમાં કેવી છે, ઇટ ઇઝ સ્મોલર કમ્પેર ટુ નેગેટિવ આયન. તો એક વસ્તુ ધ્યાનમાં રાખજો, જો પોઝિટિવ આયનની જે સાઈઝ સ્મોલ હોય તો એ અરેન્જ થશે ઓક્ટાહેડ્રલ વોઇડ, અને ધારો કે પોઝિટિવ આયનની જે સાઈઝ છે એ કમ્પેર નેગેટિવ આયનમાં થોડાક જો લેસ સ્મોલ હશે, થોડાક વધારે નાના હશે, તો એ અરેન્જ ક્યાં થશે, તો ટેટ્રાહેડ્રલ વોઇડની અંદર થશે. અન્ડરસ્ટેન્ડ? એટલે ફોર્મ્યુલા ઓફ અ કમ્પાઉન્ડ એન્ડ નંબર ઓફ વોઇડ્સ ઇન ફિલ્ડ, તો તમને આ ટાઈપના જે કેટલા ઓક્ટાહેડ્રલ વોઇડ ફિલ થયેલા છે, કેટલા ટેટ્રાહેડ્રલ વોઇડ ફિલ થયેલા છે એના એક્ઝામ્પલ 1.1 અને 1.2 ઓલરેડી ગીવન વિથ સોલ્યુશન. તમે એકવાર આ એક્ઝામ્પલ 1.1 અને 1.2 જોશો એટલે તમને ખ્યાલ આવી જશે. પેજ નંબર 18, 19, અને 20નો અપર પાર્ટ છે એમાં તમે એકવાર રીડ કરશો એટલે એ ટોપિક છે ને તમને સમજાઈ જશે એવા ટોપિક છે. ઓકે, અત્યાર સુધીના જે લેક્ચર લીધા એમાં એક એક પોઈન્ટ આપણે કવર કરી લીધો છે, એક પણ પોઈન્ટ છે એ જોવા નથી લીધો. તો હવે તમને ખ્યાલ આવો જોઈએ કે હવે આ વસ્તુ મેં હું મૂકી, તો તમને આ વસ્તુ તમે એમાં રીડ કરશો તમને આવડી જશે એવું મને લાગ્યું. એટલા માટે આ જે પેજ નંબર 18 અને 19 પેજ છે એ પેજ ઉપર એકવાર રીડ કરવાનું છે, અને રીડ કરશો એટલે એ જ આગળની થિયરી રિપીટ થશે. ખ્યાલ આવ્યો? એટલા માટે એ ટોપિકને મેં તમારા માટે રાખ્યા છે, એકવાર રીડ કરશો એટલે તમને આવડી જશે. ઓકે, એના પછીનો પેજ નંબર 20 ઉપર એક ન્યૂ ટોપિક છે, પેકિંગ એફિશિયન્સી.
we have start our new topic, packing efficiency. First of all, what is packing efficiency? समझे ले तो एक वस्तु ध्यान में रखो कोई पर यूनिट सेल हो बराबर मैं तुमने चार टाइप का यूनिट सेल के बात दे दी थी फर्स्ट प्रिमिटिव यूनिट सेल सेकंड बॉडी सेंटर्ड यूनिट सेल थर्ड फेस सेंटर्ड यूनिट सेल एंड फोर्थ एंड फेस सर्फेस यूनिट सेल तो वे तुमने दरेक ना खबर जब चार चार यूनिट सेल के अंदर नंबर ऑफ एटम छे अलग अलग छे जब के प्रिमिटिव यूनिट सेल छे इनी अंदर एक ज एटम छे પછી ફેસ સેન્ટર્ડ યુનિટ સેલ છે ફેસ સેન્ટર્ડ યુનિટ સેલ હેવિંગ 4 એટમ બોડી સેન્ટર્ડ યુનિટ સેલ હેવિંગ 2 એટમ એટલે નંબર ઓફ એટમ દરેક યુનિટ સેલ ની અંદર અલગ અલગ હોય છે તો એક વસ્તુ તમે વિચાર કરો કે યુનિટ સેલ ઇટ ઇઝ અ વન ટાઈપ ઓફ અ ક્યુબ યુનિટ સેલ કે યુનિટ સેલ છે એક જાતનો ક્યુબ છે અને આ જે ક્યુબ છે એની અંદર એટમ છે કેવો છે સ્ફિયર છે તો કોઈ પણ યુનિટ છે ની અંદર એટમ થ્રુ કેટલું વોલ્યુમ છે એ રોકવામાં આવે છે એને આપણે પર્સન્ટેજમાં કવર કરી નાખી તો એને કહેવાય પેકિંગ એફિશિયન્સી કહેવા મને યુનિટ સેલમાં એટમ દ્વારા કેટલું સ્પેસ રોકવામાં આવે છે એ જે એને પર્સન્ટેજમાં આપણે જે કેલ્ક્યુલેશન કરવાનું છે એને કહેવાશે પેકિંગ એફિશિયન્સી વોટ ઇઝ ધ ફોર્મ્યુલા ઓફ પેકિંગ એફિશિયન્સી તો એનો ફોર્મ્યુલા જે તમારે સૌથી પહેલા સમજવો પડશે કે પેકિંગ એફિશિયન્સી ઇક્વલ ટુ વોલ્યુમ ઓફ એટમ ઇન્ટુ 100 અપોન ટોટલ વોલ્યુમ ઓફ યુનિટ સેલ એટલે તમારે એટમનું વોલ્યુમ પણ ફાઇન્ડ કરવું પડશે તમારે જે યુનિટ સેલ આપેલો છે એનું પણ જે વોલ્યુમ છે તે ફાઇન્ડ કરવું પડશે ચલાય ઓકે ટાઈમ ના પડતા હવે આપણે ચાલુ કરીએ છે ફર્સ્ટ ઓફ ઓલ પેકિંગ એફિશિયન્સી મીન એચસીપી એન્ડ જીસીપી સ્ટ્રક્ચર ઓકે વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ એચસીપી એન્ડ જીસીપી એચસીપી મીન્સ હેક્સાગોનલ ક્યુબિક ક્લોઝ્ડ પેક અરેન્જમેન્ટ એન્ડ સીસીપી ઇટ ઇઝ અ ક્યુબિક ક્લોઝ્ડ પેક અરેન્જમેન્ટ બોથ ટાઈપ ઓફ યુનિટ સેલ ઇઝ નોન એઝ ફેસ સેન્ટર્ડ યુનિટ સેલ આ બે ટાઈપના જે યુનિટ સેલ છે એને કહેવાશે ફેસ સેન્ટર્ડ યુનિટ સેલ ઓકે મેં તમને કહી દીધું ફેસ સેન્ટર્ડ યુનિટ સેલ કહેવાય તો હવે તમને ખ્યાલ આવવો જોઈએ કે ફેસ સેન્ટર્ડ યુનિટ સેલ ની અંદર એટમ કઈ કઈ જગ્યાએ અરેન્જ થયેલા હોય બરાબર ઓકે ફેસ સરફેસ કેટલી હશે 6 સરફેસ હશે 6 સરફેસ 1 2 3 4 5 અને 6 6 સરફેસ ના સેન્ટર પોઈન્ટ ઉપર હાફ ઓફ એટમ અરેન્જ થયેલો હશે એટલે 6 into 1 by 2 equal to 3 એટમ અને આઠ આઠ એંગલ છે એ આઠ આઠ એંગલ ના એટમ ના પાર્ટ ભેગા કરી એટલે એક એટમ એના બનશે એટલે 3 plus 1 equal to 4 એટમ 4 એટમ તમને ફેસ સેન્ટર્ડ યુનિટ સેલ માં જોવા મળશે તો 4 એટમ દ્વારા ફેસ સેન્ટર્ડ યુનિટ સેલ માં કેટલો સ્પેસ કવર થયો છે એ પર્સન્ટેજ માં હવે આપણે એનું કેલ્ક્યુલેશન કરવાનું છે જોયા ઓકે લેટ સી ધીસ ફિગર અમે ફેસ સેન્ટર્ડ યુનિટ સેલ ડ્રો કરેલું છે કઈ કઈ જગ્યાએ એટમ હશે તો 1 2 3 4 5 6 7 અને 8 ઓકે દરેક સરફેસ ના સેન્ટર પોઈન્ટ અને એના જે બે એંગલ હશે 1 અને 2 તે દરેક જગ્યાએ એટમ આપેલો આ જે એ અને બે નામ આ સરફેસ ના નામ આપી દીધું છે એ બી સી અને ડી વધારે સમજવા માટે અને હું અહીંયા લઉં છું તો હવે એક સરફેસ ની અંદર એટમ કેવી રીતે અરેન્જ થયેલા હોય મેં તમને સમજાવ્યું કે દરેક એંગલ છે યુનિટ સેલ ના દરેક એંગલ એ 1/8 પાર્ટ ઓફ એની એટમ એટલો એટમ નો પાર્ટ છે તો અહીંયા આ જે સરફેસ ની બી સી ડી છે ત્યાં એ અને સી ઇટ ઇઝ અ લેટેસ્ટ પોઈન્ટ હવે એ પાસે જે એટમ હશે એ આવી રીતે અરેન્જ થયેલો છે અને સેન્ટર પોઈન્ટ થી જે એટમ સુધીનું ની
9 सेंटीमीटर से इट इज नोन एज रेडियस एन एम ए टी टू आर सी पासे जे एटम असे ई एटम ने मैं आ रीते ड्रॉ करेलो है तो सेंटर पॉइंट सी जे स्फीयर सुधी ની 9 सेंटीमीटर से એટલે કે વસે આર અને વચ્ચેના ભાગમાં જે હાફ વચ્ચેના ભાગમાં હાફ 1/2 એટમ અલેલો છે તો આખા આખો એટમ વચ્ચેના ભાગમાં હશે તો તમને ખબર છે કે વચ્ચે જે રેડિયસ રેડિયસ એટલે એને કહેવાય ડાયામીટર તો એવરીવન નો d = 2r એટલે r + 2r + r = 4r ખ્યાલ આવે તમને એટલે એક વસ્તુ ધ્યાનમાં રાખો કે જે આ a છે એ બને કેવી રીતે અહીંયા આપણે a ab લીધું વોટ કોઈ પણ બે એટમ હોય તો બે એટમ ના સેન્ટર પોઈન્ટ થી સેન્ટર પોઈન્ટ સુધી આ r આ r પણ આ જે a છે a = 2r લેન્થ ઓફ h ઇટ ઇઝ નોન એસ a તો અહીંયા ab નું જે લેન્થ હશે એ a a a एवरीवन નો સ્ક્વેર h ઇક્વલ સ્ક્વેર ની જે 4 h ની લેન્થ હશે ઇક્વલ હશે હવે ab ની જે h છે એને a કીધું તો બાકીની 3 ની a a a ઓકે આ જે રેડિયસ છે એને આપણે જોઈન્ટ કરી દે તો બનશે ડાયગોનલ ડાયગોનલ 4 સ્ક્વેર સ્ક્વેર ની અંદર ડાયગોનલ બને પણ હવે આ ડાયગોનલ છે એને આપણે એક ટ્રાયંગલ તરીકે લઈ તો એવરીવન નો સ્ક્વેર હેવિંગ રાઈટ એંગલ વેર 90 એંગલ હોય તો 90 એંગલ હોય એટલે આ જે ટ્રાયંગલ બની ગયો ટ્રાયંગલ a b and c ઇટ ઇઝ અ રાઈટ એંગલ ટ્રાયંગલ રાઈટ એંગલ ટ્રાયંગલ હોય તો વી કેન યુઝ પાયથાગોરસ થિયરમ બરાબર હવે તમને દરેક ખબર છે હવે આપણે જે કોઈ પણ राइट एंगल ट्रायंगल के अंदर एसी नु मेजरमेंट जो फाइंड करू हो तो आपने पाइथागोरस थ्योरम यूज कर सो तो हमें स्टार्ट करी इन ट्रायंगल एबी एडीसी इन ट्रायंगल एडीसी मेजरिंग द डी इक्वल टू 9 वी कैन यूज पाइथागोरस थ्योरम तो पाइथागोरस थ्योरम ने हमने यूज करी तो एसी स्क्वायर इक्वल टू एडी स्क्वायर प्लस बीसी स्क्वायर हियर एडी एंड बीसी इट इज ए लेंथ ऑफ एज तो आपने लेंथ ऑफ एज के लिए सपोज कर लीजिए ए तो यहां ए स्क्वायर प्लस ए स्क्वायर और यहां एसी इक्वल टू एसी इट इज ए डायगोनल एसी डायगोनल जे मेजरमेंट आपे को नहीं बट आपे आपे पास मेजरमेंट नो हुआ थी आपने सो एक सपोज कर और ये सपोज कर लीजिए बी એટલે बी स्क्वायर तो ए स्क्वायर प्लस ए स्क्वायर इक्वल टू 2 ए स्क्वायर और बी स्क्वायर इक्वल टू 2 ए स्क्वायर થઈ ગયા ઓકે હવે મેં તમને અહીંયા સમજાવ્યું હતું કે r + 2r + r જે ડાયગોનલ ac = b આપણે સપોઝ કરેલું છે તો b = 4r હશે આ 4r b ની જે વેલ્યુ છે એ હવે આપણે આ જે વેલ્યુ છે એની અંદર મૂકી દેવાની છે પણ અહીંયા સ્ક્વેર છે તમને દરેક ખબર છે ઇક્વલ ટુ ની રાઈટ હેન્ડ સાઈડ જે ઇટ ઇઝ કન્વર્ટ ઇનટુ સ્ક્વેર રૂટ એટલે b = 2a વેર b = 4 આ ફોર આ વેલ્યુ આપણે ઓલરેડી મેળવેલ છે એટલે 4r છે b ની જગ્યાએ મૂકી દેવાના એટલે 4r = 2a હવે એને આપણે સબ્જેક્ટ બનાવવાનો છે કેમ કે આપણે મેળવ ઓકે કોઈ પણ યુનિટ છે કોઈ પણ ક્યુબ હોય ક્યુબ નું વોલ્યુમ ફાઇન્ડ કરવું હોય તો ફર્સ્ટ ઓફ ઓલ તમારી પાસે શું હોવું જોઈએ લેન્થ હોવી જોઈએ જે ક્યુબ ની લેન્થ હશે તમારી પાસે હોવી જોઈએ એટલા માટે આ જે યુનિટ છે એની એજ ની લેન્થ આપણે એ સપોઝ કરેલી છે એટલા માટે અહીંયા a ને સબ્જેક્ટ બનાવવાનો એને સબ્જેક્ટ બનાવ્યો a = 4r √2 હવે √2 કટ થશે 4 સાથે અને વધશે 2√2r ઇટ ઇઝ ધ લેન્થ ઓફ a ફોર યુનિટ સેલ એટલે કે યુનિટ સેલ ની જે a છે a એનો મેઝરમેન્ટ ઓકે नेक्स्ट वॉल्यूम ऑफ यूनिट सेल ओके यूनिट सेल इट इज ए वन टाइप ऑफ ए क्यूब बराबर तुमने खबर है कि यूनिट सेल नो जो जियोमेट्रिकल शेप छे क्यूब छे अब ये क्यूब नो वॉल्यूम फाइंड करू है तो यू हैव ऑलरेडी लर्न इन क्लास 10
एरिया एंड वॉल्यूम तमे चैप्टर ने ऑलरेडी क्लास 10th में भणी गया जो त्या जियोमेट्री तो सेम क्यूब आवतो तो और क्यूब नो वॉल्यूम फाइंड करवा माटे फॉर्मूला आवतो तो l क्यूब बट हियर वी कैन गेट l इक्वल टू a क्यों मतलब कि a અહીંયા l ની જગ્યાએ આપણે શું લીધું છે a માટે અહીંયા હું શું a ક્યુબ l ક્યુબ ની જગ્યાએ a ક્યુબ વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ a તો આપણે પાયથાગોરસ થિયરમનો યુઝ કરીને એની વેલ્યુ કેટલી મળી a ઇક્વલ ટુ 2 આ જે વેલ્યુ છે એમ કે દસ √2 અને √2 r ક્યુબ ઇટ ઇઝ ધ વોલ્યુમ ઓફ યુનિટ સેલ નાઉ એવરીવન નો કે ફેસ સેન્ટર્ડ યુનિટ સેલ હોય તો ફેસ સેન્ટર્ડ યુનિટ સેલ ની અંદર ચાર એટમ હોય આ તો તમને દરેકને ખ્યાલ છે એટલે નંબર ઓફ એટમ પ્રેઝન્ટ ઇન યુનિટ સેલ ફેસ સેન્ટર્ડ યુનિટ સેલ ઇઝ 4 ઓકે હવે આપણે જો પેકિંગ એફિશિયન્સી ની અંદર વોલ્યુમ ઓફ એટમ આપેલું છે તો એટમ એટમ નો જે શેપ છે આપણે કેવો કેવો ઇમેજિનેશન કરેલો છે તો એટમ ઇઝ લાઈક એ સ્ફિયર એનો એટમ નો જે જીઓમેટ્રિકલ શેપ છે આપણે સ્ફિયર તરીકે એક્સેપ્ટ કરેલો છે તો સ્ફિયર નું તમારે વોલ્યુમ ફાઇન્ડ કરવું હોય તો વી કેન યુઝ 4/3 πr³ તો એટમ નું પણ વોલ્યુમ ફાઇન્ડ કરવા માટે આપણે આ સ્ફિયર નો જે ફોર્મ્યુલા જેનો યુઝ કરશું એટલે વોલ્યુમ ઓફ એટમ ઇક્વલ ટુ 4/3 πr³ ઓકે જે ફોર્મ્યુલા જે પેકિંગ એફિશિયન્સી ની અંદર જેટલા પણ વેલ્યુ છે બધી વેલ્યુ આપણે ઉપર મેળવી લીધી છે બધી વેલ્યુ હવે ફોર્મ્યુલાની અંદર ખાલી મૂકી દેવાની છે એટલે વોટ ઇઝ ધ ફોર્મ્યુલા ઓફ પેકિંગ એફિશિયન્સી ઇક્વલ ટુ વોલ્યુમ ઓફ એટમ ઇન 100 અપોન વોલ્યુમ ઓફ યુનિટ છે બટ હિયર વોલ્યુમ ઓફ એટમ ફેસ સેન્ટર્ડ યુનિટ છે એની અંદર ટોટલ 4 વોલ્યુમ ઓફ 4 એટમ છે એટલે માટે કમ્પલસરી અહીંયા 4 નો મને લખવા આવશે હવે ધારો કે તમે પ્રી મેટ્રિક યુનિટ છે એનો પેકિંગ એફિશિયન્સી ફાઇન્ડ કરતા હશો તો પ્રી મેટ્રિક યુનિટ છે ની અંદર એક જ એટમ છે તો અહીંયા 4 ની જગ્યાએ કેટલા આવશે 1 બટ ફેસ સેન્ટર ની વાત આવી એટલે થઈ તો ત્યાં 4 1 ની જગ્યાએ કેટલા આવશે 4 4 ઇટ ઇઝ નંબર ઓફ એટમ પ્રેઝન્ટ ઇન ફેસ સેન્ટર્ડ યુનિટ સેલ ઇનટુ જે વોલ્યુમ ઓફ એટમ નો ફોર્મ્યુલા છે 4/3 πr³ × 100 અને નીચે એ વોલ્યુમ ઓફ યુનિટ સેલ કેટલો આવ્યો આનો ક્યુબ કરશો તો આ 16 × √2 r³ હવે આનો તમે કેલ્ક્યુલેશન કરશો એટલે 74% આવશે 74% આવે હવે ફેસ સેન્ટર્ડ યુનિટ સેલની અંદર 4 એટમ છે 4 એટમ હોય તો 74% જે જે વોલ્યુમ છે એ એટમ દ્વારા કવર થયેલો છે ઇન ફેસ સેન્ટર્ડ યુનિટ છે તો ફેસ સેન્ટર્ડ યુનિટ સેલની અંદર સ્પેસ કેટલો હશે તો તમે 100 માંથી 74 થી માઇનસ કરો એટલે કેટલા આવશે 26 એટલે કેવાનો મીનિંગ શું છે એક જ ક્વેશ્ચનમાં બે આન્સર થઈ ગયા કે ફેસ સેન્ટર્ડ યુનિટ સેલની અંદર 4 એટમ અને 4 એટમ થ્રુ જેને જે વોલ્યુમ કવર થાય એ પર્સન્ટેજ માં કેટલો 74% અને બાકીની જે 26% ઓફ જગ્યા જે સ્પેસ ચલાવે છે એમને એટલે 74% વોલ્યુમ કવર્ડ બાય એટમ ઇન ફેસ સેન્ટર્ડ યુનિટ સેલ એન્ડ 26% સ્પેસ અવેલેબલ ઇન ફેસ સેન્ટર્ડ યુનિટ સેલ ચલાવ્યો એટલે આને કહેવાય પેકિંગ એફિશિયન્સી પેકિંગ એફિશિયન્સી હકીકતમાં બીજું કંઈ નથી કોઈ પણ યુનિટ સેલ ની અંદર એટમ દ્વારા જે વોલ્યુમ કવર થાય છે એ પર્સન્ટેજમાં તમારે જે કન્વર્ટ કરવા માટે કેલ્ક્યુલેશન કરવામાં આવે એને કહેવાય પેકિંગ એફિશિયન્સી ઓકે હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં બોડી સેન્ટર યુનિટ સેલ અને પ્રીમેટિવ યુનિટ સેલ સિમ્પલ યુનિટ સેલ એ બે યુનિટ સેલની પેકિંગ એફિશિયન્સી ફાઇન્ડ કરવાની છે ઓકે નેક્સ્ટ લેક્ચર વી વિલ ડિસ્કસ વોટ નેક્સ્ટ ટોપિક ઇન અવર નેક્સ્ટ લેક્ચર થેન્ક યુ